गुड मॉर्निंग फ्रेंड्स, आज आप धोरण 9 विषय गणित प्रकरण नंबर 15 संभावना एमा दाखला नंबर 5 जोईए। मित्र, आ दाखला नी रकम में खास जुओ, आपने कुल परिणामों एन 2400 आपी देवामां आव्या छे। अने आपने रकम में एवं कहेवामां आव्युं छे के मासिक आवक रूपया 10,000 थी 13,000 होय अने तेमनी पासे फक्त बे वाहन होय तेनी संभावना शोधवानी छे। तो आ घटना ने आपणे घटना ई तरीके धारी लईशुं। एटले घटना ई बराबर मासिक आवक रूपया 10,000 थी 13,000 होय अने तेमनी पासे फक्त बे वाहन होय एने आपणे घटना ई कहीए। तो घटना ई ने सानुकूल परिणामो मित्रों कोष्टकमां रकममां तमे जुओ तो तमने ख्याल आवशे कि घटना ई ने सानुकूल परिणामो एम आवे छे 29। एटले घटना ई नी संभावना शोधवानो सूत्र एम अपॉन एन, तो 29 छेद में 2400 ए कुल परिणाम छे, 29 ए घटना ई ने सानुकूल परिणाम छे, एटले 29 छेद में 2400 ए घटना ई नी संभावना आपणने मळशे। हवे अहींया छेद उडाडवानी जरूर नथी कारण के छेद उडता नथी। हवे मित्रों, मासिक आवक रूपया 16,000 थी मासिक आवक रूपया 16,000 થી વધુ હોય અને તેમની પાસે ફક્ત એક જ વાહન હોય એને આપણે ઘટના એફ કહીએ। તો ઘટના એફ ને સાનુકૂળ પરિણામો કોષ્ટકમાં તમે ધ્યાનથી જુઓ તો માસિક આવક 16,000 થી વધુ હોય અને એક જ વાહન હોય એવા પરિણામો આપણને આપવામાં આવ્યા છે 579। તો મિત્રો, આની ઉપરથી ઘટના એફ ની સંભાવના આવશે એમ અપોન એન, તો 579 છેદમાં 2400, એટલે 2400 ના અહીંયા બે ભાગ પાડ્યા 800 × 3। હવે ઉપર જે 579 છે એને 3 વડે ભાગ ચલાવીએ તો 579/3 એટલે આવશે 193, એટલે 193/800 એ આપણને ઘટના એફ ની સંભાવના મળશે। હવે મિત્ર, આપણે ઘટના જી માટે આપણે લઈએ કે માસિક આવક રૂપિયા 7,000 થી ઓછી હોય, માસિક આવક રૂપિયા 7,000 થી ઓછી હોય અને તેમની પાસે એક પણ વાહન ન હોય, માસિક આવક 7,000 થી ઓછી હોય અને તેમની પાસે એક પણ વાહન ન હોય એને આપણે ઘટના જી કહીએ। તો ઘટના જી ને સાનુકૂળ પરિણામો એમ આવશે 10। ઘટના જી ને સાનુકૂળ પરિણામો એમ કેટલા મળશે? 10। એટલે આ રીતે આપણને ઘટના જી ની સંભાવના મળે એમ અપોન એન, તો 10/2400 100 ઉડી જશે એટલે અંશમાં 1 આવશે અને છેદમાં આવશે 240। હવે મિત્રો, ઘટના નંબર એચ, ઘટના એચ કહીએ, ચોથો દાખલો। આપણને રકમમાં એવું કીધું છે કે માસિક આવક રૂપિયા 13,000 થી 16,000 હોય અને તેમની પાસે બે થી વધુ વાહન હોય, માસિક આવક 13,000 થી 16,000 રૂપિયા હોય અને તેમની પાસે બે થી વધુ વાહન હોય તો આને આપણે ઘટના એચ કહીએ। તો ઘટના એચ ને સાનુકૂળ પરિણામો રકમમાં આપ્યા છે 25, માટે એમ બરાબર 25, એટલે ઘટના એચ ની સંભાવના આવશે એમ અપોન એન, તો અંશમાં 25 અને છેદમાં 2400, એના છેદ ઉડશે। 2400 છે એટલે એકમના સ્થાનમાં 0 હોવાથી 5 વડે છેદ ઉડે એટલે 480/5 2400, 2400 ને 5 વડે ભાગીએ એટલે 480 મળે, પાયો પાયો 25, તો ફરી 480 ના એકમના સ્થાનમાં 0 છે એટલે 480 ને 5 વડે ભાગીએ એટલે 96 આવે, તો 96/5 480, તો 5 × 5, તો અંશમાં 1 આવશે અને છેદમાં આવશે 96, એટલે 1/96 એનો આન્સર આપણને મળે। હવે મિત્રો, ઘટના નંબર 5, પાંચમો પ્રશ્ન છે, ઘટના આઈ કહીએ, એક કરતા વધુ વાહન ન હોય એને આપણે ઘટના આઈ કહીએ। તો ખાસ ધ્યાન રાખજો મિત્રો, અહીંયા ઘટના એક કરતા ઘટના આ ઘટનાની સંભાવનામાં એક કરતા વધુ વાહન ન હોય એ લેવાનું છે। અહીંયા માસિક આવક કેટલી છે એ ધ્યાનમાં લેવાનું નથી, ખાલી એટલું જ ધ્યાનમાં લેવાનું છે કે એક કરતા વધુ વાહન ન હોય। તો તમે જુઓ, ઘટના આઈને સાનુકૂળ પરિણામો એમની કિંમત આવશે 2062। આ 2062 કેવી રીતે આવ્યા?
तो मित्रों तमे जोई सको छो जीरो वाहन होय अने एक वाहन होय एवा बधा ज परिणामोनो सरवाळो अहींया बाजुमां दर्शावेलो छे। एक जीरो वाहन होय एटले के एक पण वाहन ना होय अने एक वाहन होय तेवा बधा ज जे परिणामो छे एनो सरवाळो अहींया दर्शाव्यो छे अने एनुं टोटल थाय छे 2062 એટલે એ 2062 અહીંયા એમ તરીકે લીધેલા છે। તો ઘટના આઈ ની સંભાવના સુધી હોય તો એમ અપોન એન એટલે 2062 ભાગ્યા આવશે 2400, તો 2400 ના બે ભાગ પડે એટલે 1200 ગુણ્યા 2 એટલે અહીંયા 2062 ને 2 વડે ભાગવાથી આપણને 1031 મળે એટલે 1031 છેદમાં 1200 એ ઘટના આઈ ની સંભાવના આપણને મળશે। હવે મિત્ર દાખલા નંબર 6 જોઈએ। દાખલા નંબર 6 ની રકમમાં તમે ધ્યાનથી જુઓ, અહીંયા કુલ વિદ્યાર્થીઓની સંખ્યા આપી દેવામાં આવી છે 90। કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી આપી દેવામાં આવી છે? 90। તો ઘટના ઈ કોને કીધી? તો 20% ઓછા ગુણ મેળવ્યા હોય એને આપણે ઘટના ઈ કહીએ। 20% ઓછા ગુણ મેળવ્યા હોય એને ઘટના શું કીધી મિત્રો? ઈ। એટલે હવે ઘટના ઈ ને સાનુકૂળ પરિણામો આવશે 7। 7 વિદ્યાર્થીઓ એવા છે કે જેના માર્ક્સ 20% કેવા છે? ઓછા, માટે એમ બરાબર 7। તો ઘટના ઈ ને સાનુકૂળ પરિણામો આવશે એમ અપોન એન એટલે કે 7/90। હવે ઘટના એફ, તો વિદ્યાર્થીને 60% કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય, વિદ્યાર્થીએ 60% કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય એટલે 60% કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય એના માટે ખાસ ધ્યાન રાખજો મિત્રો, ઘટના એફ ને સાનુકૂળ પરિણામો છે 15 વત્તા 8। 60% કે તેથી વધુ ગુણ મેળવ્યા હોય એટલે 15 વિદ્યાર્થીઓ અને 8 વિદ્યાર્થીઓ એમ કરીને કુલ 23 વિદ્યાર્થીઓ આપણને મળે છે એટલે એમ ની કિંમત કેટલી આવી? 23। તો આ રીતે ઘટના એફ ની સંભાવના આવશે એમ અપોન એન, તો એમ ની કિંમત છે 23/90, એન તરીકે 90 છે એટલે 23/90 એનો આન્સર આપણને મળે। હવે મિત્ર દાખલા નંબર 7 જોઈએ। તો દાખલા નંબર 7 ની અંદર આપણને કુલ પરિણામો એન આપ્યા છે 200। કુલ પરિણામો એન કેટલા આપવામાં આવ્યા છે? રકમમાં 200। હવે એમાં આંકડાશાસ્ત્ર ગમે એને આપણે ઘટના ઈ કહીએ। આંકડાશાસ્ત્ર ગમે એને શું કહીએ? ઘટના ઈ। તો ઘટના ઈ ને સાનુકૂળ પરિણામો એમ કેટલા આવશે? 135। ઘટના ઈ ને સાનુકૂળ પરિણામો એમ આવશે 135। તો ઘટના ઈ ની સંભાવના એમ અપોન એન એટલે કે 135/200। 200 માં એકમના સ્થાનમાં શૂન્ય હોવાથી 5 વડે ભાગ ચાલે એટલે 200 ના ભાગ પાડ્યા 40 × 5 = 200। 135 ને 5 વડે ભાગીએ એટલે કેટલા આવશે? 27। તો અંશમાં 27 અને છેદમાં કેટલા આવશે? 40। આ ઘટના એની સંભાવના 27/40। હવે ઘટના એફ, તો આંકડાશાસ્ત્ર ન ગમે એને આપણે ઘટના એફ કીધી। તો ઘટના એફ ને સાનુકૂળ પરિણામો ત્યાં જોઈ શકો છો મિત્રો કે 65 વિદ્યાર્થીઓ એવા છે કે જેને આંકડાશાસ્ત્ર વિષય ગમતો નથી, તો અહીંયા આગળ એમ બરાબર આવશે 65 એટલે ઘટના એફ ની સંભાવના એમ અપોન એન આવશે 65/200। 65/200, તો 200 માં એકમના સ્થાનમાં શૂન્ય હોવાથી 5 વડે ભાગ પાડ્યા તો 40/5 = 200 એટલે 65 ને 5 વડે ભાગો એટલે કેટલા આવશે? 13। તો અંશમાં આવશે 13 અને છેદમાં કેટલા આવશે? 40। હવે મિત્રો દાખલા નંબર 8 જોઈએ। દાખલા નંબર 8, તો દાખલા નંબર 8 માં જુઓ એન બરાબર કેટલા આપ્યા છે? 40। દાખલા નંબર 8 ની રકમમાં તમે ધ્યાનથી જુઓ, આપણને કુલ પરિણામો આપવામાં આવ્યા છે 40। હવે ઘટના ઈ કોને કીધી? તો કાર્યક્ષેત્રથી 7 કિલોમીટર ઓછા અંતરે રહેતા હોય તેના કાર્યક્ષેત્રથી 7 કિલોમીટરથી ઓછા અંતરે રહેતા હોય તેને આપણે ઘટના ઈ કહીએ અને એવા પરિણામો છે એને શું કહીશું? એમ। તો અહીંયા તમે જુઓ 7 કિલોમીટરથી ઓછા અંતરે રહેતા હોય એવા 9 વ્યક્તિઓ છે, 9 ઇજનેરો છે એટલે 5 3 2 3 5 3 2 6 6 એમ આટલા કિલોમીટર અંતરે રહેતા હોય કાર્યક્ષેત્રથી
એવી વ્યક્તિઓની વિશે વાત કરી છે તેવા નવ પરિણામો થયા એટલે એમ આયા નવ એટલે ઘટના ઈની સંભાવના આવશે એમ અપોન એન તો અંશમાં નવ અને છેદમાં કેટલા આવશે ચાલીસ એટલે નવ છેદમાં ચાલીસ એનો આન્સર આપણને મળે. હવે મિત્રો ઘટના એફ ની સંભાવના જોઈએ. ઘટના એફ માટે પેલા કે તેના કાર્યક્ષેત્રથી 7 કિલોમીટર કે 7 કિલોમીટર થી વધુ અંતરે રહેતા હોય. ખાસ ધ્યાન રાખજો મિત્રો, પરીક્ષામાં તમને 7 કિલોમીટર થી વધુ અંતરે પૂછે છે કે 7 કિલોમીટર કે તેથી વધુ અંતરે પૂછે છે. એટલે જો 7 કિલોમીટર કે તેથી વધુ અંતરે કે તો કુલ પરિણામો જે છે એન બરાબર 40 એટલે ખાસ ધ્યાન રાખજો એન બરાબર 40 એમાંથી આ 9 બાદ કરી દો એટલે આપણને સીધો જ જવાબ મળી જાય 31 અપોન 40. અને એને તમે બીજી રીતે વિચારો તો ઘટના એફ ને સાનુકૂળ પરિણામો આવશે. એમાં 7 કિલોમીટર થી વધુ અંતરે રહેતી હોય એવી વ્યક્તિ છે 27 અને 7 કિલોમીટર ચોક્કસ અંતરે રહેતી હોય એવી વ્યક્તિ છે 4 એટલે 27 માં 4 ઉમેરો તો કેટલા આવશે 31 એટલે આ રીતે મિત્રો 27 ને 4 31 એ એમ આવશે અને એન છે 40 એટલે 31 છેદમાં 40 એ ઘટના એફ ની સંભાવના આપણને મળે. હવે મિત્રો ઘટના જી ની વાત કરીએ તો ઘટના જી કે કોઈ વ્યક્તિ તેના કાર્યક્ષેત્રથી 1/2 કિલોમીટર થી ઓછા અંતરે રહેતી હોય એટલે કે અહીંયા આગળ ઘટના જી ને સાનુકૂળ પરિણામો છે 0 એટલે કોઈ વ્યક્તિ 1/2 કિલોમીટર થી ઓછા અંતરે રહેતી નથી એટલે એમની કિંમત કેટલી આવી જશે 0 એમની કિંમત કેટલી આવશે 0 માટે ઘટના જી ની સંભાવના એમ અપોન એન તો 0/40 એટલે કેટલા આવશે 0 જે અશક્ય ઘટના છે. હવે મિત્રો આગળ દાખલા નંબર 11 જોઈએ કે દાખલા નંબર 11 ની અંદર એન બરાબર કેટલા આપેલા છે 11 તો ઘટના ઈ ને આપણે લોટનું વજન 5 કિલોગ્રામ થી વધુ હોય એને શું કીધું ઘટના ઈ તો લોટનું વજન 5 કિલોગ્રામ થી વધુ હોય તો ઘટના ઈ ને સાનુકૂળ પરિણામો એમ આવશે 27 ઘટના ઈ ને સાનુકૂળ પરિણામો એમ કેટલા આવશે 7 એટલે ઘટના ઈ ની સંભાવના એમ અપોન એન તો 7/11. પછી મિત્ર દાખલા નંબર 12 જોઈએ. આની અંદર કુલ પરિણામો આપ્યા છે એન બરાબર 30 કુલ પરિણામો કેટલા આપ્યા છે એન બરાબર 30 તો ઘટના ઈ 0.12 થી 0.16 ના વર્ગ માટે SO2 ની સાંદ્રતા એને આપણે ઘટના ઈ કહીએ તો SO2 ની સાંદ્રતા 0.12 થી 0.16 વચ્ચે હોય એના માટે સાનુકૂળ પરિણામો 2 આપ્યા છે એમ બરાબર 2 કારણ કે 0.12 અને 0.13 તો 0.12 નો સમાવેશ 0.12 થી 0.16 ના વર્ગમાં થાય છે અને 0.13 નો સમાવેશ પણ 0.12 થી 0.16 માં થાય માટે ઘટના ઈ ને સાનુકૂળ પરિણામો એમ આવશે 2 તો ઘટના ઈ ની સંભાવના એમ અપોન એન તો અંશમાં 2 અને છેદમાં કેટલા આવશે 30 એટલે 2 ભાગ પડે 15 × 2 = 30 તો 2 × 1 = 2 એટલે અંશમાં 1 આવશે અને છેદમાં કેટલા આવશે 15 એટલે ઘટના ઈ ની સંભાવના આપણને મળે 1/15. હવે મિત્રો દાખલા નંબર 13 જોઈએ તો દાખલા નંબર 13 ની અંદર એન ની કિંમત કેટલી આપવામાં આવી છે 30 દાખલા નંબર 13 માં એન ની કિંમત કેટલી આપવામાં આવી છે 30 તો ઘટના ઈ ને આપણે રુધિર જૂથ એ બી હોય કોઈ વ્યક્તિનું રુધિર જૂથ એટલે બ્લડ ગ્રુપ એ બી હોય એને આપણે ઘટના ઈ કહીએ તો અહીંયા કુલ વિદ્યાર્થીઓ છે 30 કુલ વિદ્યાર્થીઓ કેટલા છે એન બરાબર 30 તો હવે એ વિદ્યાર્થીઓનું રુધિર જૂથ એ બી હોય એવા સાનુકૂળ પરિણામો કેટલા આપ્યા છે રકમમાં 3 એમ બરાબર 3 તમે રકમને ધ્યાનથી જુઓ તો તમને ખ્યાલ આવશે કે એ બી પાસ પાસે હોય એ બી જૂથ હોય એવા 3 પરિણામો છે એટલે એમ આવશે 3 તો ઘટના ઈ ને સાનુકૂળ પરિણામ આવશે એમ અપોન એન તો 3/30 એટલે 30 ના 2 ભાગ પડે 10 × 30 = 30 તો 3 × 1 = 3 એટલે અંશમાં કેટલા આવશે 1 અને છેદમાં આવશે 10
एक छेद में दस एने बीजी भाषा में कहवाय 0.1, एक छेद में दस एने बीजी भाषा में शू कहवाय 0.1। मित्रों आज आप दाखला नंबर 13 सुधी जोईए छे। आज दाखला तमने गणाव्या एमां रकम खास जोजो, रकम जोई अने पछी ए प्रमाणे दाखला गणजो, अने एक वक्त दाखला जोईने गणवाना, पछी फरी वक्त वीडियो जुओ, फरी वक्त तमे दाखला मोढे गणो, अने तमने ज्यां ख्याल न आवे त्यां टीक करी देवाना। आपणे रूबरू मळीशुं त्यारे एने चर्चा करीशुं। थेन्क यू।